સાથે જ વધુ એકવાર ગુજરાત પક્ષનું બજર વાગ્યું છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં પાણીની આવક થતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને સાવચેત રહેવા સાથે પોલીસ કાફલો પણ તૈનાત કરાયો છે. દશાશ્વમેઘ ઘાટ પર પાણીની સતત આવક વધી રહી છે, જેના કારણે અહીંયા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે અને હવે નર્મદા નદીમાં પણ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, એટલે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમો છલકાઈ રહ્યા છે, ત્યારે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. ભરૂચ નજીક વાત કરવામાં આવે તો તમે જોઈ રહ્યા છો નર્મદા નદીમાં જે પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખાસ વાત કરીએ તો નર્મદા નદીમાં સતત પાણીની આવક નોંધાઈ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સતત પાણીની આવક નોંધાઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. મોટા પ્રમાણમાં કાંઠા વિસ્તાર ઉપર પણ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે નર્મદા નદી પોતાના અસલ સ્વરૂપમાં જોવા મળી રહી છે, વહેતી જોવા મળી રહી છે, ત્યારે નર્મદા નદીમાં પણ સતત પાણીની આવક થવાના કારણે નર્મદા નદી ફરી એકવાર બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ખાસ વાત કરીએ તો નર્મદા નદીમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે સંપૂર્ણ નર્મદા નદીના કાંઠા વિસ્તારો ઉપર પણ ક્યાંક ને ક્યાંક લોકો અવર જવર ન કરી શકે તેના માટે પોલીસ કાફલો પણ મૂકવામાં આવ્યો છે. ખાસ વાત કરીએ તો દશાશ્વમેઘ ઘાટ સ્થિત તમે જોઈ રહ્યા છો, જે રીતે સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, તે પાણી આજે નર્મદા નદીમાં વહેતું જોવા મળી રહ્યું છે અને નર્મદા નદી ફરી એકવાર અસલ સ્વરૂપમાં જોવા મળી રહી છે, બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ત્યારે નર્મદા નદીમાં સતત પાણીની આવક નોંધાઈ ગઈ છે, ત્યારે આ વિસ્તારમાં પણ આવતીકાલે એટલે કે આવતીકાલે જાગરણ છે અને દશામાનું વિસર્જન પણ થનાર છે. ત્યારે જે પ્રકારે પાણીની જો આવક થવાની હોય તો કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, સાથે સાથે લોકો શાંતિપૂર્ણ માહોલમાં દશામાનું વિસર્જન પણ કરી શકે તેવા પણ પ્રયાસો થાય તે પણ જરૂરી છે. ખાસ વાત કરીએ તો સરદાર સરોવર ડેમમાંથી પાણીની પાણી છોડવાના કારણે નર્મદા નદીમાં સતત પાણી આવક થવાના કારણે ફરી એકવાર નર્મદા નદી પોતાના અસલ સ્વરૂપમાં એટલે કે બે કાંઠે વહેતી જોવા મળી ગઈ છે. રિઝવાન સોડાવાર સાથે દિનેશ મકોણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે, જેના પગલે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. ભરૂચ નજીક નર્મદા નદીમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. તમે જોઈ રહ્યા છો ભરૂચ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નર્મદા મૈયા બ્રિજની નીચે તમે જોઈ રહ્યા છો જે નર્મદા નદીના જે વહેણ છે તે જોવા મળી રહ્યા છે. ખાસ વાત કરીએ તો બે કાંઠે વહેતી નર્મદા નદી જોવા મળી રહી છે, સાથે સાથે કાંઠા વિસ્તારમાં કોઈ અવર જવર ન કરી શકે તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. ખાસ વાત કરીએ તો ભરૂચમાં સિઝનમાં સતત પાણીનો પ્રવાહ પ્રથમ વખત છોડવામાં આવી રહ્યો છે, જેને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, સાથે સાથે કાંઠા વિસ્તાર ઉપર ઢોર ઢાંખર ન જઈ શકે, લોકો ન અવર જવર કરી શકે તેના માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, જેને લઈને નર્મદા નદી ફરી એકવાર બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. બે કાંઠે વહેતી નર્મદાને જોવા માટે પણ ઘણા લોકો આવતા હોય છે, પરંતુ કાંઠા વિસ્તાર ઉપર લોકો અવર જવર ન કરી શકે તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. અને ખાસ વાત કરીએ તો ભરૂચ નજીક નર્મદા નદી સતત બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, જેને લઈને હજુ પણ જળસ્તર વધે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. ત્યારે જે પ્રકારે દરિયાની જે ભરતીનું પાણી હોય છે તે અને ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે સતત નર્મદા નદી આજે અસલ સ્વરૂપમાં વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી ગયા છે. રિઝવાન સોડાવાળા સાથે દિનેશ મકોણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.